शनिवार तारीख 8 सितंबर 2012 श्री रमेशभाई दवे ना घरे श्री हरि दिग्विजय की कथा वक्ता श्री रमेशभाई दवे। નિત્યાન સ્વામી સંસ્કૃતમાં લખ્યું છે, એ હાઈ સંસ્કૃત છે, પંડિતોનું સંસ્કૃત છે, અને જેટલા વિષય એમને લીધા છે બધા ગુહ્ય વિષય છે, ભક્તિના નથી, ઈશ્વર સ્વરૂપ શું છે એના વિશે છે। અને અનાદિ શું છે એના વિશે છે, અક્ષર શું છે એના વિશે છે, અભેદ પડે એને જે કીધા છે એ અક્ષર અક્ષરમાં ભેદ છે, અનંત કોટી અક્ષર છે એ ભેદ થયો, એટલે કીધું અક્ષરધામ, એટલે અક્ષરનું ધામ છે। ને મહારાજે કન્ફર્મ કર્યું ધામના સ્વેન કહીને, ધામ જે મારું સ્વરૂપ તેને કરીને ટાળ્યું છે માયાના છળ રૂપી કપટ જેને, એટલે અક્ષર એમાં છે માયાના છળમાં, એ જો અનાદિ થઈ જાય તો માયાનું છળ જરા, અનાદિ એટલે જેટલા મારા જૂના, મારાને જૂના નવા કહેવાય, પણ જેટલા અનાદિ મહારાજ છે એટલા જ એના મુક્ત હોય અનાદિ, એ અહીં આવ્યા હોય દેહરૂપે આવ્યા હોય તો દેહના ભાવ બતાડતા હોય, પણ જેમ મહારાજ દેહમાં આવ્યા હતા દેહના ભાવ બતાડતા, તેમ આ દેહના ભાવ બતાડે શું કામ, કે સામાન્ય જીવના સુખ માટે છે, કોઈ આપણે એના હારે આપોપું થાય એટલે બતાડે, બાકી હોય અનાદિ। તો મૂળ અક્ષર કરતા અનાદિ મોટા, એટલે મેં કીધું ત્યાં અમેરિકામાં કે ભાઈ તમે ગુણાતીતાના સાહેબ મૂળ અક્ષર કહો છો, અમે એથી ઉપર એક ડિગ્રી આપી છે અનાદિ, ને એ કન્ફર્મ કર્યું ગુણાતીતાનંદ સ્વામીએ જ, અને એ કન્ફર્મ કર્યું છે નિષ્ઠવાન સ્વામીએ, મેં હું આદિ દેખાઉં છું તમને નિષ્ઠવાન, લાલજી સુતાર એમાંથી નિષ્ઠવાન થયો, મેં હું આદિ અનાદિ, કેટલાય વખત ત્યાં કેટલી વાર દેહ ભર્યા છે એ અનાદિકાળથી દેહ લેતો આવું છું, આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મૂળ્યા અનાદિ મિટ ગઈ સર્વે ઉપાધિ, જો લાવ્યો પર કેવું કહી દેને, એટલે બધાને આ હતું જ્ઞાન તો અનાદિ શું, તો આ લોકો શરૂઆતથી જ કેમ બોલે ગુણાતીત આનંદ મૂળ અક્ષર સહેજાનંદ, ખબર મૂળ અક્ષરથી નેક્સ્ટ શું સહેજાનંદ મૂળ અક્ષર કહેવાય, ને પાછા પોતે કન્ફર્મ કરશે અનંત કોટી બ્રહ્માંડ છે, દરેક બ્રહ્માંડ મૂળ અક્ષર હોય કે નહીં, તો આ લોકો એમ કહે છે કે આ બધા બ્રહ્માંડના મૂળ, આ મૂળ બધા શાસ્ત્રથી થોડુંક નોખી દીધું તો જ ચાલે ને એનો સત્સંગ, અત્યારે જે કામ કરી રહ્યા છે તો સેવા મંદિરના નિર્માણ આવું બધું કર્યા છે, જ્ઞાન માર્ગ એ લોકો પાસે છે જ નહીં, દે ડોન્ટ બિલીવ ઇન નિત્યાનંદ, એ તો ગુણાચેતાનંદ જ પકડી રાખે, દે ડોન્ટ બિલીવ ઇન અબજી બાપા, દે ડોન્ટ બિલીવ ઇન ગોપાળાનંદ, એ ગોપાલ સામે શું કીધું આવું તો કેટલાય અક્ષર થશે, જો વાંચી શકો છો આત્મથી ચાલુ કરો, જો આ છે સદભ્રમ જે કારણરૂપ છે તે અવિકારી અને અજડ છે, આપણે અજડનું મગજ બીજું હોય કે આ અજડ જેવો છે, હા અજડ એટલે મૂવમેન્ટ નહીં લાઇવલી નહીં, અજડ આમાં એ અર્થ થાય, ને આપણે અજડ કહીએ ને કે આ અજડ જેવો હોય અને અજડ કહી દીધું આ અજડ છે, સમજતો નથી જી સમજતો નથી એ મુક્ત છે,
કારણ કે આ બધું આપણે સમજીએ છીએ દેવભાવમાં થઈ રહી સમજીએ છીએ, બધું ખોટું છે, અજડપણું વિશેષ છે એવું હોવું જોઈએ, સાવ અજડ છે, જે સારો છે એનો મોક્ષ જલ્દી થાય, એનો ચંચુપાત કરવાનો ભચેચા હોય એ તકલીફમાં આવી જાય, અજડ સારા, અમારે તો બસ નંદનાદેવ બસ એ સારા, જે કમ્પેરેટિવ જ્ઞાન લેવા જાય એના કરતા આ સારા એક પકડી રાખ્યું હોય, ભલે એને કહે છે મંદબુદ્ધિ, જે મંદબુદ્ધિ એકની જેમ બે છે, અજડ એટલે મંદબુદ્ધિ હોય અને મૂઢ ભક્તિ, પણ જેની કરે છે એને જ ખબર છે ને આ કેવો છે, મહારાજને જ ખબર છે ને મૂઢ છે ને આ જ્ઞાની છે ને અર્ધગતવર્ગાની છે, એ તો બધાને લઈ જવાનો છે, લઈ જઈશ મારા જનને હું ધામમાં લઈ જઈશ એમ બોલ્યા છે મહારાજ, જો મારો થઈને રહેશે તો ઘડી અધઘડી બાકી હશે ને મૃત્યુ આડે, ત્યારે હું એને 100 સદગુરુનું જ્ઞાન આપીને જઈએ તો ત્યારે કરવું હોય તે શું કામ લેવા તપ કરો છો, અમે ત્યારે કરી લેજો યાદ જો વસી ગયો આ કે લપક છે કે મારે શું કરું, લોન્ડ્રી લાવી કે આ કરું, બધાને એ જ પ્રોબ્લેમ છે, યુ કાન્ટ ડિવોટ ધેટ ટાઈમ, હવે 24 કલાક ઓછા પડે આમાં, નિત્યાનને વાંચો છો, અમે ધધાક પાણી મૂકી દીધા હતા બધા, રાતના 3-4 વાગે બધા ગયા, આ કે સુઈ જવું નથી, હવે સુઈ જવું નથી ત્યાં સુધી, ગમે જ નહીં કાંઈ, એટલે હું કઈ બિવરાવ નથી માંગતો, જેને છતાં વાંચવું હોય વાંચજો, આ આ જ્ઞાની છે, ભક્તિ કરવી દુખી વાત છે, મને કઈક અપવાસ કરી નાખજો, તરત ધારણા પાણી કરો, શું ચતુર્માસ એક કણ કરી નાખો, એ બધું ઈઝી છે, આ દેહથી થાય છે, આ અહીંથી થાય છે, એ છે બહુ ઓછું છે, એ વાપર્યું જ નથી ક્યારે, આ નહીં આગલા જન્મમાં વાપર્યું નથી, આ તો દયા થઈ છે મહારાજની કે સત્સંગમાં જન્મ આપ્યો એટલે એની અપરોક્ષ ઓળખાણ થઈ, પરોક્ષ તો હતા જ, આપણે હતા જાણતા તો મહારાજ પરોક્ષ હતા જ, અપરોક્ષ ઓળખાણ થઈ આપણે, શબ્દમાં જ મુંજાઈ ગયા અપરોક્ષમાં, આમાં એ જ આવે છે બધું, અપરોક્ષ સત્ય, જરાય પરોક્ષ ન રહ્યા, 1837 અપરોક્ષ થઈ ગયા, પરોક્ષ ન રહ્યા અપરોક્ષ, એટલે મહારાજ આપણા માટે અપરોક્ષ થયા, એ તો ખબર પડી ગઈ છે ને આપણે, સ્વામિનારાયણ ભગવાન છે એનું રહસ્ય કેટલા જાણે, મહારાજના વખતમાં મોટા મોટા સંતો આ નહોતા જાણતા, બહુ ચુનંદા ગણા ગાંઠા એ લોકો આ જાણતા હતા, ગોપાલ સ્વામી છે, ગુણતેતર સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમ સખી નહીં બિલકુલ, કેવું લાગે છે પ્રેમાનંદ મંદિરનો હેલો વંશ પરંપરામાં એ કે પ્રેમાન સ્વામી નહીં, કારણ કે મહારાજ એકવાર એને દર્શન દીધા પોતાના ડિવાઇન, ખૂબ ખુશ થઈ ગયા મહારાજ દર્શન દીધા પોતાના, ઓહો હો હો એમ થઈ ગયું, પછી મહારાજ કંઈ બધી કેપેસિટી હોય એ પ્રમાણે થાય, એટલે મહારાજ કે ખૂબ પ્રસન્ન છું, બહુ સારા કીર્તન કર્યા તમે, માગો કંઈ, એટલે એને શું કીધું પ્રેમ શીખી, મહારાજ આવા ને આવા સંભાળું ત્યારે દર્શન દીધું, મહારાજ કહે તો સાધન કરશો ત્યારે બોલો, એને સાધન કરવાનું બાકી છે, પ્રેમ શીખીને જેને જેના કીર્તનો ગાઈ ગાઈને લોકો સમાધિ અવસ્થાને પહોંચી જાય છે એને મહારાજે કીધું કહી દીધું તો બાકી છે, તમારા સાધન કરશો ત્યારે થશે, કયા સાધન, આ ભાવ હતા એના, કદાચ આના કરતા વધુ ભાવ હતા એના હૃદયના, એ કોમળ હૃદયના મહારાજ, એટલે બાકી કાંઈ નથી અને બાકી બધું છે.
એમ સમજીને ટોટલ સબમિશન કરી દેવાનું મહારાજ, શરણાગતિ. મહારાજ આ જ્ઞાન માર્ગ તો આપણે એને થયું ને, બુદ્ધિ તો એને કહીશ, તમે જેવી બુદ્ધિ આપી છે એવી વાપરીએ છીએ. અમારામાં કંઈ બીજું બુદ્ધિ નાખવા નથી આવ્યું, જેવી તમે બુદ્ધિ આપી છે એવી વાપરીએ છીએ. આવી કેમ આપી? એનો જવાબ બહુ કડક આપે, પણ છતાં આપણે કહી શકીએ ભક્તિ માળા ફેરવી છે નામનું, અગિયારસ કરીએ છીએ, નોમ કે નહીં કરતા હોય કંઈ, છતાં આમ કહી દેવાનું કે આ કરીએ છીએ. એવા ત્રણ સાચું બોલવા જરૂર નથી, એને જ કીધું છે જે સત્ય બોલ્યો કરીને પોતાનો પારકો દ્રોહ થાય, આપણો દ્રોહ થાય, કાંઈ નથી કરતા કહી દઈએ. એવું સત્યવચન ન બોલવું. ચાલો, સમજી ગયા? પૂજાએ કીધું હતું કે વાંચો આગલી પેઢી, મેં આ પેઢી તો સમજે, આગલી પેઢી પછી કરશું. આજથી ચાલુ કર, આગલું તો બધું વર્ણન જ છે જે મહારાજ છપિયામાં જૈનમાં આ કર્યું, કાળીદત્ત માર્યો ને બધું ભક્ત ચિંતામણી વાંચી લ્યો, એ કઈ બન્યું ન બન્યું, વી આર લીસ્ટ બોધર ફોર ઇટ. કાળીદત્ત માર્યો કે ન માર્યો, હજી કાળીદત્ત જીવે જ છે, શ્રીલંકા ખડીએ શીશ ઉતારે. રામાયણ કે અમર પ્રણેતા, કોમળ શ્રદ્ધા સુમણ ચલાવો, પર રત્ના કે અમર પ્રેમ કો નમન કરો તું ભૂલ ન જાવ. જો રત્નાએ ન કીધું હોત તો તુલસીકૃત રામાયણ થયું ન હોત. કર્યું ભલે તુલસીદાસે, પણ રત્ન એની વાઇફનું નામ હતું, અને આની માનું નામ હુલસી, તો હુલસીમાંથી તુલસી પડ્યું હતું નામ. એની માએ કીધું હુલસી ઉછી, કે આ તારા છોકરા નામ શું છે? કે તુલસી. આ એ ટાઈપના નામ દેતા અત્યારે. તો રત્નાએ વૈરાગ જગાવ્યો આને. રામાયણ કે અમર પ્રણેતા, એટલે આ તુલસીદાસ અમર પ્રણેતા, રામાયણ વાલ્મીકિ કરતા જો વધારે પોપ્યુલર કર્યો તો તુલસીદાસ. રામાયણ કે અમર પ્રણેતા, કોમળ શ્રદ્ધા સુમન ચડાવો, તમે શ્રદ્ધાનું સુમન આપો. પર રત્ના કે અમર પ્રેમ કો નમન કરો તુમ ભૂલ ન જાઓ. વો નારી કિતની મહાન થી, જિસને પ્રણય સંત બનાયા. વો તો બહુ પ્રેમ ઘેલો હતો, એને સંત બનાવી નાખ્યો. વો નારી કિતની મહાન થી, જિસને પ્રણય સંત બનાયા. યૌવન કી બગીયાઓ મેં અપને આપકો પતઝર આત બિછાયા. પાનખર બોલાવી લીધી, જેટલી નનકડી જતી. આ નનકડો હતો, સરપ પકડીને ચડી ગયો. અને પછી બોલી, હાડ માંસ કા દેહ તામે એસી પ્રીત. ત્યારે ગાંડા કેવું, ગઈકાલે તો આવી હું અહીં, ત્યાં ચડી ગયો. બોલો, બધાને ખરાબ લાગે ઘરના બધાને, એટલે બારીમાં જ ચડ્યું. સરપ હતું, ભલે એમ સરપ ન હોય, દોયડું હોય, પણ એને કઈ ગણ્યું નહીં. સરપ કાળ હોય તો કાળ ઉપર એને કરી નાખ્યું. એટલી જ બોલી કે આજ પાછું આવી ગયો તું, કે હડ માસ કા દેહ તામે એસી પ્રીત, ગર્વો કે રઘુનંદ મેં રઘુનંદ માવત મિટ જાય ભવ ભીત. જન્મ મરણ ફેરા તારા નીકળી જાત. કે આટલું બધું તું ભગવાનમાં કર, અને ખટકો લાવી ગયો અને ચિતરી નાખી એને તુલસીકૃત રામાયણ. એમ આને ખટકો ક્યારે લાગ્યો? આ બધા સ્વામિનારાયણ સંપ્રદાયને હલકો કહેવા, આ ભગવાન છે જ નહીં. આ 200-250 વર્ષ પહેલાની વાત છે. આ એક એક ધર્મવાળા જૈન જ નહીં, વૈષ્ણવો ખાસ અને વિરુદ્ધમાં ભગવાન છે ને, છે જ ફાસ કરા, એ જ વિરોધમાં. અને જો મત પ્રમાણે થાય તો ત્રિવિધમાં હોવું જોઈએ, શાસ્ત્ર એટલે શ્રુતિ સ્મૃતિ, પછી વેદાંત અને મોટા ગુરુ, એને માન્ય હોય ત્રિવિધનું, તો એ ધર્મ માન્ય કહેવાય. સ્વામિનારાયણ તેવું કહેતું નહીં.
ખીજાઈ ગયા એમ છે. કેવી રીતે તમે લ્યો છો એને? થઈ ગઈ તૈયારી? બીજું કઈ લઈ જવાનું છે અહીંથી? બહારની નાખો, ભેગો ભેગો. ચાલો પપ્પા, યસ સર. તો એ પેલા મુક્તાન સ્વામી જીતી ગયા હતા સભા બરોડાની, તો એ લખાણી નથી કે આને આ લખી અને પ્રૂવ કરી આપ્યું. મહારાજ સ્વધામ ગયા પછી 10 વર્ષે અમદાવાદમાં સભા થઈ હતી, 10 વર્ષો. અને મોટા મોટા પંડિતો આવ્યો તો કાશીથી માંડીને બરોડાને બધા ગયા હતા. બરોડા છોટી કાશી કહેવાતું ત્યારે. બધા વિદ્વાનોને બહુ સાલિયાણા મળતા, પૈસા આપતા રહેતા. એ વખતે જમા દેવો સયાજીરાનો વખતમાં. સયાજીરાએ ચોખ્ખું કીધું કે જો તમે જાઓ છો ત્યાં નિત્યાનંદ છે, આગળ મુક્તાનંદથી તમે હરેલા છો. આ મુક્તાનંદ દયા કરીને કીધું કે તમે પાછું સાલિયાણું ચાલુ કરો, તમને આપવા કરો. એટલે આશ્રિત પણ જે પૈસા આપતા હતા ખાવા ખુદાય એ ચાલુ કરો. આ નહીં કહેતો મારું રાજ બુદ્ધિશાળીઓ પંડિતો નથી વધતા એવું હું માનવા તૈયાર નથી. તમે જાઓ જ જાઓ, પછી હારીને આવો તો કહેતા નહીં. કોઈ ચડાવ્યા બધાએ. હવે સ્વામિનારાયણ ક્યાં છે? મુક્તાન સ્વામી કારણ તો મહારાજ હતા. હવે સ્વામિનારાયણ ક્યાં છે? એને ખબર નહીં આ કોણ છે નિત્યાનંદ. પછી ગયા એક ગાડામાં ખાલી નિત્યાનંદ સ્વામી બેસતા. આવા મોટા પુસ્તકાયના હતા, આવડું મોટું પેટ, અવડી અવડી આંખું, ગામ 6 ફૂટના. એક ગાડામાં એક બાઈ શકતા હતા, બીજું કોઈ બેસી ન શકે એવા પુસ્તક હતા. એક ગાડામાં એના ભગવદાનંદ સ્વામીને એવા 3-4 શિષ્યો, ને ત્રીજા ગાડામાં પુસ્તકો શાસ્ત્રના બધા. આ લોકોને પુસ્તકો લઈને ગયા હતા ને મોડા પડ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને ચિંતા થઈ ગઈ, ઇન્ક્લુડિંગ ગોપાલન સ્વામીને. તમને બધાને આ ખ્યાલ નહીં આવ્યો કે આ ગોપાલન સ્વામી ચિંતા થયા હતા? એ અનાદી મુક્ત હતા. પણ શાસ્ત્રાર્થી નોખી વાત છે, પ્રતિસ્પર્ધી સાથે એની ભાષામાં વાત કરવી બહુ અઘરું છે. ને આ સેજ મોડા પડ્યા. આ લોકો બધા બોલાવ્યા તે પ્રમાણે આવી ગયા હતા. અને હજી આવતા હતા, કારણ કે આ આવતા હતા ગલીએ ગલીએ એનું સ્વાગત થતું હતું અમદાવાદમાં પહેલી વાર. એ તો પાણા મારતા હતા, ધૂળ નાખતા હતા, મનાઈ કરી દીધી હતી મહારાજને અમદાવાદ જવાની. 20 વર્ષ સુધી ગયા નહોતા મહારાજ. આ ગયા તો બધે રોકાતા જાય, દર્શન દેતા જતા આવ્યા. ત્યાં ગોપાલ સ્વામીની ચિંતા થઈ કે નિત્યાનંદ આવ્યા કેમ નહીં હજી? આ તો તું કર કે બોલાવતા અયોધ્યા પ્રસાદ. નિત્યાનંદ અભી આવ્યા નહીં, એને શિષ્ય હતું નહીં, એને શિષ્ય લાગતા હતા. એ હતા, એ આચાર્ય મોટા હતા. કેટલા બે આચાર્ય એનાથી મુક્ત હતા. તો એને કીધું ત્યાં નિત્યાનંદ સ્વામી આવી ગયા અને બધા ચલો આવી ગયા. આવતા એ તેને જે સિંહગર્જના કરી, સિંહાવલોકન કર્યું, બધાને આમ જોયા, બધાને શાસ્ત્રી કાશ્મીરથી કન્યાકુમારી સુધીના પંડિતો આવ્યા હતા બધા. આપણે એમ લાગે કાશ્મીર કન્યાકુમારી બોલો નહીં જલ્દી, એક પંડિત હારે આપણે વાત નથી કરી શકતા. એના હારે આમ દ્રષ્ટિ કરીને જોયું, પૂછો શું પૂછે. પ્રભાવ એવો હતો આનો, કઈ પૂછવું હશે થોડું ઘણું. અને જે ઉત્તર આપ્યા એની જ ભાષામાં બધાને થઈ ગયું આ તો આપણે કંઈ છીએ જ પ્રમાણે છે. ને એને પ્રૂવ કરી આપ્યું કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને આ સંપ્રદાય ધર્મ માન્ય છે, હિન્દુ ધર્મ માન્ય. મુક્તાન સામે કહ્યું હતું ત્યાં સુધી મહારાજ હતા, એટલે મહારાજને આ પ્રતિભામાં, મહારાજની પર્સનાલિટીમાં કોઈ કંઈ બોલી નથી શકતું. એ ગયા પછી તો આ લોકોને થયું કે હવે તો
સ્વામી સંપ્રદાય ઉખેડીને ફેંકી દેશો, આવું બધું બોલીને ગયા. પછી બે પ્રશ્ન થયા, ત્રીજા પ્રશ્ન નિત્યાનંદ સ્વામી કીધું, પૂછો કોઈને, પૂછવું હોય તો. કોઈ બોલ્યા જ નહીં. શું પ્રશ્ન પૂછ્યાનો? પ્રતિભા પર્સનાલિટી સમજાઈ ગયા. આ આપણા વાળા એમ કે એની તેજ જોઈને, નો તેજ, એની એક ઇન્ટેલેક્ચ્યુઅલ આભા એવી હોય છે, બુદ્ધિશાળી માણસની એક દ્રષ્ટિ એવી હોય છે કે આમ જોઈએ તો આપણે ખબર પડી જાય, આના બહુ વાત કરવા જેવો નથી આ. પછી ખામોશ. શું ખામોશ કેવું આ બધા પંડિત ખામોશ કે, હજી હું 7 દિવસ અહીં છું, તમે તમારા પુસ્તકોમાંથી લઈને આવવું હોય તો હું નિત્યાનંદ સ્વામિનારાયણનું સાધુ અહીં હાજર છું, તમે કાલે પણ આવી શકો છો, 7 દિવસ હું અમદાવાદમાં રોકાવાનો છું, કોઈ ફેરકારી નહીં. અને પછી એમણેથી બીજે ત્રીજે દિવસે 5-6 જણનું મંડળ આવીને ગયું કે હા, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, વૈદિક નહીં, વૈદિક વેદના મત પ્રમાણે છે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે અને મહારાજ ભગવાન છે, અમે ઓળખી ન શક્યા. એમાંથી ઘણા ઘણા કન્વર્ટ થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાય મતા માનતા. ને બરોડાના જે પંડિતો હતા એ પોતે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારી લીધો. બે હોઈ શકે, એક તો એમાંથી કાઢી મૂકતો એ બચી ગયા એમાં, કે સામે ભગવાન છે, અમે અમે કબૂલ થઈને આવ્યા, એના હારે વિરોધ નથી કર્યો, અમે હારીને નથી આવ્યા, એને જે સમજાવે સમજી ગયા, વાત પતી ગઈ. આ બેકગ્રાઉન્ડ છે નિત્યાનંદ સ્વામીનું, એને આ લેખો છું. હાલો વાંચા, ગુજરાતીમાં જ છે શું, પણ સંસ્કૃત નહીં આવે. શબ્દો અઘરા છે, કેટલું છે પહેલેથી વાંચ, ક્યાંથી વાંચો છો? અહીંથી વાંચ, સમગ્ર વેદો છે જાણવા યોગ્ય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ જન્મ્યા, કૌશળ દેશ વેશ ભટનો, રહે તીર્થમાં અહીં ફર્યા, રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ ચારયા, ગઢપુરે બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા, લીલા હરિકણી સંક્ષિપ્તમાં ઉચરી, શ્રી સજાન ગઈ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે શ્રી સ્વામિનારાયણ, હરે શ્રી સ્વામિનારાયણ, હરે. સમગ્ર વેદોથી જાણવા યોગ્ય સ્વરૂપ જેનું છે અને નિત્ય અનાદિ મુક્તોએ પોતાના દિવ્ય બ્રહ્મધામમાં સેવેલા એવા જે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, નિત્ય અનાદિ મુક્તોએ સેવેલા અહીં આવ્યા એટલે જ નિત્ય, ક્યાંય અનાદિકાળથી જેને થયેલા છે. આ દરેક અવતાર વિશે ન કહી શકાય, બધેથી ખ્યાલ રાખજો તો જ ખ્યાલ આવશે. દરેક અવતાર વિશે આ નથી કહી શકે. મત્સ્ય કચ્છ વારા નશે, 14 તો નીકળી ગયા 24માંથી, એના વિશે ન કહી શકાય કે એનું ધ્યાન કરતા હતા કે એના અનાદિ મુક્ત એવા જ હતા. મત્સ્ય કચ્છ વારા નશી 14 નીકળી ગયા. વિષ્ણુ અવતારમાં કદાચ કહી શકાય, ક્યાંય પ્રૂફ નથી આમાં છે. બોલો, ધીરે ધીરે વાંચ, આ એક બે પાના વાંચીને બંધ કરવું છે, ફટાફટ જામા કાંઈ. હલો, સબ્જી બાપાની વાતો નથી, ફટાફટ પતાવી નાખો, એ આવી જગરી છે, આપણે જલ્દી જલ્દી પતાવીએ છીએ. હલો, અને આને કરતા એ લેવી જોઈતી હતી આપણે, બાપાશ્રીની વાતો ભાગ બે કાં એક, કોઈ પણ બે, એના વિશે ઘણી વાત થઈ શકે. કારણ કે સ્વામી એના હારે ખૂબ રહ્યા છે, સ્વામી હારે હું ખૂબ રહ્યો છું, ને એને જે રહસ્યની વાત કરી છે અમુક અમુક બહાર નથી આવી, લખાણ નથી, ને પોતે લખ્યું બાપાનું જીવન વૃત્તાંત, એમાં આવું બધું નથી લખ્યું, આ તો આપણે કાઢી લીધું પૂછી પૂછી, કોઈને ખબર જ ન હોય. અરે
અને નિત્ય અનાદિ મુક્તોએ પોતાના દિવ્ય બ્રહ્મધામમાં સેવેલા એવા જે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન ધર્મ રક્ષણ કરવા માટે ધરા ઉપર ધારણ કરી છે, મનુષ્ય લીલા કરવા માટે મનુષ્યકૃતિ જેમણે એવા થકા સમગ્ર ધારણ કરી છે, નહીં મનુષ્યકૃતિ પોતે બોલ્યા છે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તો આટલો ફરક. આ જે ધારણ કર્યું એ મહારાજે પંચભૂતનું ધારણ કર્યું, માઇક જે છે એમાં માયા નથી, દિવિનિટી છે. સ્વામી મને કહેતા કે મહારાજના શરીરમાં આમાં આકાર કહેતા આમાં આપણો હાથ વિયો જાય છે, એકનું તેજનું સ્વરૂપ છે ડિવાઇન. મહારાજ એમ શું સમજાવી શકે ડિવાઇન શું, જેને અનુભવ થયો એ સમજાવી શકે કે આ ડિવાઇન. જેને અનુભવ કોઈને કહેવાથી આ ખબર ન પડે, પરંતુ કેવું હોય નિર્ગુણ સ્વરૂપ મહારાજનું, કે આવીને દર્શન દીધા કે દર્શન દેશે, તમે જેવા ધાયરા છે એવા દર્શન દેશે મહારાજ. એ કંઈ કામ કરી રહ્યો, બાકી મહારાજનું મૂળ નિર્ગુણ સ્વરૂપ જે છે એ આમ આવી જાય. આ નિર્ગુણ સ્વરૂપ સગુણ થઈને આપણા પાસે 1837 નોમના આવ્યા, પણ એ જ છે એ માન્યતા રાખવી જોઈએ. બધા અવતારો નથી આવ્યો, 24 વાળો નહીં, 24 પિતા ઘણા થઈ ગયા છે પહેલાથી. હાલો આ તો એક મનવંતરના છે 24, મનવંતર 14 લાખ વર્ષને મનવંતર કે મનુનો કાળ એને મનવંતર કે. ચૌદ લાખ વર્ષ થાય એટલે મનુ બદલાઈ જાય, બીજો મનુ આવે. આપણો જે મનુ છે બહુ જૂનો છે, હજી દઈ ગયો છે ને, નાવું ધોવું ખાવું પીવું બધી મનુ વાત છે. 4 વર્ણના ભેદ કરીને ખા એ મનુ બીજો, આવતો મનુ આવે તો કદાચ આ માયાવતીને અસર છે, કંઈક બીજું જ લખી નાખે, કંઈક કહેવાય નહીં કે બધા ધેડ છે, થઈ જ ગયા છે ને, ધેડ જ અત્યારે બ્રાહ્મણ કરતા મોટા થઈ ગયા છે. હલો મનવંતર કે એને, તુજને તું કહેવામાં મને અંતર જણાય છે. મહારાજને આપણે તું કહેવામાં, તમે એટલે બીજા ભેદ થઈ ગયા ને, તુજને તું કહેવામાં મને અંતર જણાય છે. ન યુગો ન સદીઓ મને મનવંતર મનાય છે. જગતમાં છો એક ને એક, મળીને બે કહેવાતા, અમારા દાખલા ને આ રાખે બે ને એક થાય છે. આ લીન ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જવું, યાલીન બે ના એક થઈ ગયા, ખબર ન પડે કોણ અનાદિ મુક્ત ને કોણ મહારાજ, કોણ અનાદિ મુક્ત કોણ મહારાજ, એક થઈ જાય એવા રૂપ થઈ જાય. કાં તો ભક્તોને એના તરફ એવો જ ભાવ થાય જેવો મહારાજ તરફ થાય, આ એક રીત છે. એ અપરોક્ષ દ્વૈત મત છે, અપરોક્ષ થઈ ગયા પણ છતાં દ્વૈત રહ્યા છે. એ દ્વૈત જીવ સાથે દ્વૈત નહીં, ઈશ્વર સ્વરૂપ સાથે દ્વૈત. આવું બધું ક્યાં લપ કરશો, મૂકી દો, છાના મને ભજન કરી લ્યો. હલો ચાલો આજે આની ઈચ્છા છે તો વાંચી નાખી. આની ખાસ ઈચ્છા હતી કે આવતી પેઢી એને મને 50 વર્ષ પછીનાની ચિંતા થઈ ગઈ એની બિછાડીને. હલો મનુષ્ય વૃત્તિ જેમણે એવા થતા સમગ્ર જગત પ્રપંચને મિથ્યા કહેનારા મિથ્યા જ્ઞાનીઓના કોલાલને શ્રુતિ માર્ગને અનુકૂળ તરતથી તત્કાળ પોતાના પ્રભાવ માત્રથી શ્રુતિ માર્ગ અનુકૂળ, કારણ કે કોલાલ શ્રુતિ સ્મૃતિ સારો લેતા હતા, એને અનુકૂળ એવી રીતે કહ્યું એને. હલો અનુકૂળ તરતથી તત્કાળ પોતાના પ્રભાવ માત્રથી જેમણે દૂર નાશ કરી નાખ્યો હતો એવા અપાર મહિમા સામર્થ્યવાળા તે ધર્મનંદન ભગવાન મિથ્યાવાદને પ્રતિપાદન કરવામાં દુરાગ્રહ કરનારા એવા મિથ્યા જ્ઞાનીઓ રૂપ ગ્રહ મદર વગેરે પ્રાણીઓથી અતિ ભયંકર એવા આ સંસાર સાગર થકી અમારી રક્ષા કરો. કામ કરો આ બધાએ એને કહી દીધા, ઓલાગ્યું ડિસ્કસ જ કરવા આવ્યો હતો ને એને. અરે હવે બોલ, હવે મૂળ ચાલુ હવે થાય છે ધીરે ધીરે. તે શ્રી હરિના વાક્યામૃત સાંભળવામાં અતિશય ઉત્સાહવાળા અને શ્રુતિ
વેદ અને શાસ્ત્રો મીમાંસા વગેરે તેનો પાર પામેલા હોવાથી, મીમાંસા એટલે એના વિશે ડિટેલ, જેમ આ બાપાએ ટીકા લખી મીમાંસા કહેવાય, ઘટનામૃત તો છે જ, એના વિશે પાછું ટીકા લખી રહસ્ય એ મીમાંસા. બોલો. મીમાંસા વગેરે તેનો પાર પામેલા હોવાથી લોકોમાં પ્રતિષ્ઠા પામેલા અને વિધાન ઉપનિષદ કઈ મીમાંસા, શ્રુતિ સ્મૃતિ મીમાંસા જ છે, વેદના અમુક છે, આવું બધું કર્યું એટલે આદર ખૂબ પામેલા લોકોમાં. પણ એક વખત જ્ઞાન માર્ગમાં આદર પમાઈ જાય, તમે બહુ સમજો છો, તમને બહુ સ્થિતિવાળા સમજાઈ જાય, એટલે એનો પ્રોગ્રેસ અટકી જાય. નાનામાં નાના માણસથી જ્ઞાન લઈ લેવું જોઈએ, એ આદર પામેલા એ ફસેલા છે. હાલો, સારું છે, તમને બધાનું પહેલેથી જ ગાળું દઉં છું, આદર જરાય નહીં તો બચી ગયા છો. હાલો, વેદાંત ઉપનિષદો તેના અર્થ વિચારવામાં અતિ પ્રવીણ બુદ્ધિને લીધે જેમની વિદ્યાઓ સર્વત્ર વખાણાતી હતી એવા તે પંડિતો વૃદ્ધપણાને લીધે માન આપવા યોગ્ય હોવાથી, એટલે નિત્યાંત સ્વામી કે વૃદ્ધ અવસ્થાન લઈને એને કહે, ઓલો એને બુદ્ધિ ઉપર વારી નથી જતા, પણ ઉંમરના દેવું જોઈએ માન, એટલે યોગ્ય હોવાથી તે ધર્મદેવના પ્રત્યે શ્રુતિ સંબંધી કોઈક મોટું પ્રશ્ન આગળ કહેવા પ્રમાણે પૂછવા લાગ્યા. પંડિતો કહે છે કે હે ધર્મદેવ, વિધાન શાસ્ત્ર અમોએ સારી રીતે વિચારેલું છે, એ વિધાન શાસ્ત્ર સર્વશાસ્ત્રના શિરોમણી રૂપ છે, વિધાન શાસ્ત્રનું નિર્ગલિત નિશ્ચિત સારૂપ અર્થ અતિ સમત અભિયુક્ત જનોએ પોતાના સિદ્ધાંતમાં પોતે રચેલા ગ્રંથોમાં અડધા શ્લોકથી સંક્ષિપ્તમાં પ્રકાશ કર્યો છે. અડધા શ્લોકમાં આખું આવી જાય, પ્રકરણ આખું. હલો, કરોડો કરોડો ગ્રંથોથી જે કહેલું છે તે અડધા શ્લોકથી કહીએ છીએ. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવો બ્રહ્મેવ કેવલમ, એક બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો મિથ્યા કહેવા જેટલું જ છે ને જગત. હમણાં એ આર્ગ્યુમેન્ટ આવશે, જગત ઉત્પન્ન કેમ થયું, કોને કર્યું, આના ઉપર છે. એકો અહમ ભવિષ્યામી, હું એક છું, બહુ રૂપે થાઉં, તો જે બ્રહ્મ છે, જે માયા જરાય નથી, એ મિથ્યા રૂપે થયું. પાછા મિથ્યા રૂપ રૂપ થઈને એમ શું છે એનું, કે પાછું બ્રહ્મરૂપ થવું. જે શું કીધું નિષ્કર્ણ સ્વામીએ, જાણે જીવ ઈશ્વર માયાના મર્મ રે, એનું સિદ્ધાંત જાણ, કે મૂળ શું છે, જીવ ઈશ્વર ને માયા અનાદિ છે, ત્રણે ઈશ્વર સાદ્વૈતમાં બ્રહ્મરૂપ થઈ, બ્રહ્મરૂપ નથી થઈ ગયા પોતે, બ્રહ્મરૂપ થઈ પછી એક શબ્દ બોલી ગયા જેને ઉપર આ એક ખાયેલા, ભજે પરબ્રહ્મને. આજે મહારાજ બ્રહ્મ છે, એ પરબ્રહ્મ છે, બ્રહ્મથી ઉપરના. આમ તો વચનામૃતના પડથારામાં મહારાજને બ્રહ્મ કીધા છે, તો ભગવાન બ્રહ્મ નહીં, મહારાજ કીધું હું બ્રહ્મ છું, એટલે આજે બ્રહ્મ કીધા, એ પરબ્રહ્મ છું એમ કહીને બ્રહ્મ કીધા હતા. તો બ્રહ્મ એટલે શું, વોટ ઇઝ બ્રહ્મ, એની ડેફિનેશન જાણવી જોઈએ ને. જીવ નહીં એ બ્રહ્મ, આત્મા છે એ બ્રહ્મ, સર્વાત્મા બ્રહ્મ, આ શબ્દો છે શાસ્ત્રનો. એ મહારાજને કહી શકાય સર્વાત્મા, બધા આત્માના જે બ્રહ્મ છે શ્રેષ્ઠ, સર્વાત્મા બ્રહ્મ. પછી પરિચ્છિન્ન ગયા થી ગૂંથાયેલા, એની આજુબાજુ તો
અનાદિ મુક્ત હોય એટલે અબજી બાપા જેવા આપણે જે જોયા હોય કે સાંભળ્યા હોય કે નારાયણભાઈ જોયા કે એના હારે કોણ કોણ હતા? બધા હતા એવા? એમાં આ તત્વ છે, આત્મતત્વ. જેમ જેમ આત્મા માયિક થતો ગયો, દેહ બદલતો ગયો, પોતાનું દેહરૂપ માનવા માંડ્યો, એમ એમ એનું અજ્ઞાન વધતું ગયું, એમ એમ એને મમત્વ આવતું ગયું, આ મારું આ હું. એ ન નીકળે ત્યાં સુધી ભ્રમ ન કહેવાય. કોઈ મમત્વ નીકળી જાય તો મહારાજે આર્ગ્યુમેન્ટ કરી કે જો મમત્વ હોય તો જ એમાં ઇન્ટરેસ્ટ પડે, મારું છે એમ કરી કરે તો જ આગળ વધે. એટલે અમારી ઉપાસના કાયમ રહે અને ભક્તિ માર્ગ ચાલુ રહે એટલે અમે મંદિરો કરીએ છીએ. મહારાજે મમત્વ હતું, મંદિરો કરવા 6 મંદિર પોતે કર્યા, એને મમત્વ હતું કે મારા મંદિરથી 1 મિનિટ લાગે મૂકી દે, બંધ કરો ન કરો. એ ઠીક ગઢડાનું ગોપીનાથજીનું મંદિર મહારાજ કે આ જો વિરોધ કરતો હોય ને દાદા ખાતે પર વિઘ્ન આવતા તો આપણે નથી કરવું એ મંદિર. જીવા ખાતે જાડો આવતો હતો, ક્યાંય કોઠો કરે છે સામે ને મારા રાખવાના છે, તમારો રાજ લઈ લેશે ને એવું બધું ભરાય આવ્યો જઈને. મહારાજને ખબર પડી કે મારા તો અંતરે અમે બધું જાણતા હોય, મહારાજ કે આટલો બધું વિરોધ કરતો હોય ને એના અહીં રહીને શું ડખો છે કે આપણે આપણે નથી કરવું મંદિર. આ તો લાડુબન જીવુભાઈ પરાણે કરાવડાવ્યું છે મંદિર. દાદા ખાતે કે અમારા દક્ષિણા બારના ઓરડા તોડી નાખો મહારાજ, ત્યાં કરો મંદિર, અહીંયા તો નહીં આવે ને કોઈ, અમે કોઠો નથી કરતા ને. એટલે 4 આમ હતા, એમાં દક્ષિણા બારનો જે છે એ તોડી ત્યાં મંદિર કર્યું. આટલો બધો વિરોધ હતો, તેને મમત્વ હતું તો કઈ રીતના આ અમારે રહે છે? બિલકુલ નહીં. જ્યાં એને રાત જોઈ છે ત્યાં દિવસ નથી જોયું, જ્યાં દાંતણ કર્યું ત્યાં દીવો નથી જોયો રાતનો. સતત ભ્રમણ ભ્રમણ, કાંઈ મમત્વ નહીં. આટલું આટલું બધું માન મળતું કે એને જૂનાગઢમાં મળ્યું, એને માન ત્યાં અહીં મળ્યું સયાજીરાવ બરોડામાં. 3 દિવસમાં બરોડા ફેરવાના, હાથી ઉપર બેસાડીને સવારી કાઢી મહારાજ. 4 દિવસે તો પાછા પહોંચી ગયા, નીકળી ગયા. તો મમત્વ નહોતું મહારાજને, પણ ઉપાસના રીએ એટલી ભક્તિ નહીં. ઉપાસના ઉપાસન કે આ કાયમ રહે એટલા માટે મંદિર કર્યા છે. અને ફરક છે એના કરેલા એના પધરાવેલા દેવમાં અને પછીના જે પધરાવે છે એમાં ફરક છે. જેને ફરક ગોતવાનો તેવો એને દેખાય કે એ જ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ. બધે પધરાવ્યા છે, અહીંયા પધરાવ્યા છે, અહીંયા પધરાવ્યા છે, ફરક પડે ને. મહારાજને પધરાવેલા પ્રસાદની ચીજ, એનું રૂમાલ, એના નખ, એની ચાકડી, બધું કંઈક ફરક છે. ચાકડી ઘણી એથી સારી દેખાવની હોય તો ચાકડી મહારાજની હોય જ આપણે આમાં કરશું. એ ફરક, એ ફરક એટલે જેને કાંઈ મમત ન હોય. 49 વર્ષે રાજા ધીરાજ થઈ ગયા, બધાય ભગવાન માનવા માંડી ગયા હતા, 400 માણસો વધી ગયા હતા, 400,000 માણસ માનવા માંડી ગયા હતા, ત્યારે ફટાયેલા ગયા. જે મમત્વ હતો રોકા 400 વર્ષ આરામ કરી લેવા જેવું, ગળા સાટા ઘેર બધા ફૂલો વળી ગયા, દૂધ પાક માલ કાંઈ નહોતું લીધું એને. એમને કેટલી કઈ ઉંમર છે? 49 વર્ષ એટલે શું? મારા જવા માટે અડધી ઉંમર કાઢ નાખી, વધારે એટલે 2-4 વર્ષ વધારે જીવાય તો કેવા છે, એના કરતા અડધી ઉંમર વધારે થઈ ગઈ, 80-81. 49 વર્ષ છે. કોણ હતા? મુક્તાન સ્વામી 22 વર્ષ મોટા, ભયાત્માન સ્વામી 30 વર્ષ મોટા, પછી રિયા સુખ સ્વામી સિવાય બધા એનાથી મોટા હતા, કાં સમવયસ્ય હતા, બધા એને મૂકી રહ્યા ગયા. જરાય મમત્વ નહીં. આ ઘણા આર્ગ્યુમેન્ટ કરે છે મહારાજ, ખાલી મહારાજને જ પૂછ્યું, મહારાજને. મહારાજ કે એને મને કીધું છે, અબજી બાપા અરે આવું જ થયું હતું. અબજી બાપાને જણાવે પૂછ્યું, બાપા આ જગ્યામાં એટલે છતરડીમાં અને કોકને વાસના રહી જાય તો શું? બાપા કે એ ખોટું છે, અહીંયા વાસના રહી જાય તો અક્ષરધામ છે. આ
અમારે પ્રાર્થના રાખવી જોઈએ બાપા કે અમને સમજાય ને કહેતા હતા જે મહારાજને પૂછ્યું હતું કે મહારાજ તમારે આવું બધું તમારો જીવ છે દાદા ખાચરમાં દરબારગઢમાં બંધાઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી આ જ કહેતા. પણ કયા રસમાં બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ એક દાદા ખાચર કે અને મૂળજી બ્રહ્મચારી કે આ બેનું તમે માનો કે એમાં તમારો જીવ બંધાણો છે આમ બોલ્યા છે બ્રહ્માનંદ સ્વામી. શું કામ કે ઓલો ગરમ ગરમ દૂધ દે તમારે તરણ તરણ નવરાવે દોડાવે એ કરે દાદા ખાતે તમે જેમ કહો એમ કરી દે આ બે માં તમારો જીવ બંધાણો છે મહારાજ કે આ બંધાણો છે. આ બધી વાતો જૂના સંતો પાસે મેં સાંભળી છે ક્યાંય છપાય નહીં કોઈ હિંમત ન કરે આવી છપાવવાની પ્રૂફ આપો એટલે બધા પ્રૂફ માગ્યા કે શું કોને કીધું. ને આજે બનારસથી ભણીને શાસ્ત્રો આવ્યા છે ને એને સ્વામિનારાયણનું મૂળ સાહિત્ય દાબાવી દીધું. હાલો બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મ કેવલમ એક બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે અને જીવ કેવળ પોતે બ્રહ્મ જ છે. જેને તુલ્ય અને જેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી એવું અદ્વિતીય સર્વત્ર પૂર્ણ કેવળ રસરૂપ અને સર્વથી પર. રસરૂપ એટલે શું? એમાં ત્યાગ ભાગ નહીં એ રસરૂપ કહેવાય. આ નહીં એટલું નહીં ટોટલ ત્યાગ ભાગ છે જ નહીં ખાલી મહારાજને રસરૂપ કહેવાય. જરાય ત્યાગ ભાગ નહીં અખંડ મૂર્તિ હોય અને રસરૂપ કહેવાય. એટલે આપણે શબ્દ વાપર્યો છે રસબસ ભાવે. રસબસ ભાવ રસરૂપ જ થઈ જતા એના હારે જોઈન થઈ જાય છે. અને સર્વથી પર એવા તે બ્રહ્મને બ્રહ્મને વિશે દોરડીમાં ભ્રાંતિથી જણાતા. જો આ જ આવ્યું કાયમ વેદાંતિઓ દોરડીમાં ભ્રાંતિ તો જરા આપતો સર્પ મારે આર્ગ્યુમેન્ટ થઈ હતી આપણે ઓલા ગયા હતા ને ત્યાં એવા વેદાંતિઓ હારે બધું તમે સર્પની ભ્રાંતિ કરો ને કે આ દોરડું છે એમ કંઈ પકડી લ્યો ને અંધારામાં દોરડું પડ્યું છે આમાં વામાં હોય તો સરપ જેવું લાગે એટલે આનું જ્ઞાન થાય એટલે પ્રકાશ થાય ત્યારે એ દોરડું લાગે ત્યારે પકડીને ફેંકી દે. તમારા મગજમાં ક્યારે સરપ હતો ને જ્યારે ભ્રાંતિ થઈ ત્યારે સરપ હતો ને મગજમાં ભય હતો ને સરપનો કહીશો તો મરી જશે વાય દીધો રિપ્લાય જવાબ જ ન આપ્યો. શાસ્ત્રમાં દાખલા દરેક આ જ દાખલા દે છે સરપ એટલે ચાલુ થઈ જાય વેદાંત વાળા સરપથી ચાલુ થાય છે. હલો ભ્રાંતિ તે બ્રહ્મને વિશે દોરડીમાં ભ્રાંતિથી જણાતા મિથ્યા સર્પની માફક આભાસ રૂપ જગતને અજ્ઞાની મનુષ્યો સત્ય રૂપે જુએ છે. આભાસ છે એ અજ્ઞાન કેમ થયું અંધારામાં જોયું એને અંધારામાં એને સરપ દેખાણો આભાસ થયો એમાં અજ્ઞાન ક્યાં આવ્યું લાઈટ થયું ભેગો જ્ઞાન થઈ ગયો. એ લોકો એમ કહે છે કે હા બ્રહ્મનું જ્ઞાન થાય ચૈતન્યનું જ્ઞાન થાય એટલે તમને આ ક્રમ મળી જાય. અંધારું છે એ દાબીને બેઠું છે ને વાય ડોન્ટ યુ રિમૂવ ઇટ હુ કેન રિમૂવ ઇટ ગોડ યશો તત્વ છે જે અંધારો આવવા જ નથી તો કોઈ સર્પને દોરડાનો ભેદ કરવાની જરૂર જ નથી તમારે. બીજું લીધું છે તમાકુ નથી કઈ ઓલું થઈ ગયું છે મોઢું અને તે મિથ્યા જગતમાં સત્યપણાની બુદ્ધિથી આસક્તિ થવાથી તેઓ વારંવાર સંસ્કૃતિને જન્મ મૃત્યુ રૂપ સંસારને પામે છે. એટલે સંસ્કૃતિ થાય છે અજ્ઞાનથી સંસ્કૃતિ થાય છે
ભરતું નથી કોણ? નૈનમ છિંદતી સસ્તરણી, નૈનમ ધરતી પાવત. આત્મા બળતું નથી, મરતું નથી, સુકાતું નથી, આત્માને વર્ણન છે. તો અજ્ઞાન હોવાથી એમ પોતાને મરેલો સમજે છે. એ મરી જાય છે, દેહ છે પંચભૂતનો, એ મિથ્યા છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી મિથ્યા નથી. પછી એને બાળી નાખે છે તો એ પતી જઈ ના, એના જો કર્મ હોય તો એ પાછો દેહ ગ્રહણ કરે છે. એ મિથ્યા, એ આર્ગ્યુમેન્ટ એને નિત્યાન સ્વયં વખોડી નાખશે. માટે તેઓ વિદ્વાનો ખરી વસ્તુને જાણનારા હોવા છતાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એમ કેમ નથી માનતા? આ પ્રમાણે પ્રશ્નના મિસ્તી ભેદભાવી એવા પોતાના ગુરુના આચાર્યના ગુરુપણામાં તે પંડિતોએ કરેલા દૂષણને જાણીને તે પંડિતોનું અજ્ઞાન જોતા થતા શ્રીહરિ એ વાદી પંડિતોના પ્રત્યે કહેવા લાગ્યા. પ્રશ્ન પૂછ્યો તો ધર્મ પિતાને શ્રીહરિ પોતે આવી ગયા. મહારાજ બોલો. હે પંડિતો, તમોએ કહેલા તમારા સિદ્ધાંતમાં અમને થયેલા સંશય તમો ખરી રીતે નિરાકરણ કરો, કેમ કે તમો વેદાંત શાસ્ત્રને જાણનારા છો એમ તમોએ પ્રથમથી જ કહેલું છે. માટે જો અમારા સંશયને નહીં ટાળો તો તમે અવિદ્વાન છો એમ નક્કી ઠરશે. કે બી કોઈ નહીં ને મહારાજ, અને યુ વિલ મેક ધેમ. પગે લાગીને ગયા, દંડવત કરીને ગયા બધા ઘનશ્યામ પાંડે. હલો. હવે શ્રીહરિ 3.5 શ્લોકથી તે સંશય કરવાનો પ્રશ્ન પૂછે છે કે હે વિદ્વાનો, બ્રહ્મ સત્ય છે એમ જે તમે કહ્યું એ કેવું, કેવા પ્રકારનું છે? એટલે કે તે સાકાર છે કે નિરાકાર છે? તે બ્રહ્મ સક્રિય ચેષ્ટાવાળું છે કે નિષ્ક્રિય ચેષ્ટાએ રહી છે? કાંઈ કરતું નથી એ બ્રહ્મ છે કે સક્રિય છે? એ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? જે દેખાતું નથી, જોવામાં આવતું નથી એને તમે સત્ય કહો છો. જે દેખાય છે બધું જગત આખું એને મિથ્યા કહો છો. આ તમારું ભ્રમ કેવું છે, દેખાય એવું છે? બહુ સરસ પ્રશ્ન છે. હાલો. આ પ્રમાણે બ્રહ્મના સ્વરૂપમાં 4 શંકાઓ કરીને હવે જગત મિથ્યા વિશે શંકારૂપ પ્રશ્ન કરે છે કે હે પંડિતો, જગત મિથ્યા છે એમ જે તમે કહ્યું તે જગત કઈ પણ વસ્તુ રૂપે છે કે વસ્તુતા એ જ નથી? જો છે એમ કહો તો મિથ્યા પણ ન ઠરે. પછી એ વાત છે એને મિથ્યા કરી નાખો છો. મિથ્યા નથી જગત, છે તો વાય ડુ કન્ફર્મ ઇટ? ધર્મ સત્યમ, જગત મિથ્યા, એ સેન્ટેન્સ જ ખોટું થયું. જગત છે, મિથ્યા છે, તો છે એમ તો નક્કી કરો છો ને, મિથ્યા છે એમ કયો છો? પછી સમજાવે. હાલો. જો છે એમ કહો મિથ્યા પણ ન ઠરે, અને જો વસ્તુ જ નથી એમ કહો તો દોરડીમાં સર્પની માફક આભાસ માત્ર જગત છે. જો છે એમ કે મિથ્યા કહો છો તમે, આ રીતે કહો છો દોરડીમાં સર્પની માફક. હા, દોરડીમાં સર્પની માફક આભાસ માત્ર જગત છે એમ ઠરે તો તે આભાસરૂપ જગત નિત્ય છે કે અનિત્ય છે? આભાસ જે છે દોરડું, એ નિત્ય છે કે અનિત્ય છે? બ્રેઇનફુલ ક્વેશ્ચન. જેને તમે આભાસ કહો છો એ આભાસ એ કાયમ છે? જો આભાસને કાયમ કહો છો કે ખોટી રીતે તમે એને સર્પ સમજી ગયા છો, તો આજે જગત છે એ એવું જ છે? એને શું કામ તમે મિથ્યા કહો છો?
શું જવાબ દે ઓલા લોકો પંડિતો? હલો, હવે તેમણે કહેલા જીવ સ્વરૂપમાં પાંચ શંકાઓ રૂપ પ્રશ્ન કરે છે. જીવ કેવળ પોતે બ્રહ્મ છે એમ જે તમે કહ્યું, તે જીવ કોણ છે અને કેવા પ્રકારનો છે? અને તે જીવને બ્રહ્મપણું એ સ્વાભાવિક છે કે બીજા સમદમાજિક સાધનોથી પ્રાપ્ત થાય છે? કેવી રીતે થયો જીવ? આ તમે પંડિત થયા છો, આટલું ભણ્યા છો, કર્યો પછી પંડિત થયા છો. બ્રહ્મ બ્રહ્માસ્મી કહેવા માટે સાધન કર્યા જ તમે. જીવ કેવી રીતે એવી રીતે થઈ શકે છે? એવું થયો છે તો સાધન કરવા પડે. વોટ ઇઝ ધેટ? સાધન માત્ર મિથ્યા છે? હલો, જો એપ્રોચ સાધન મિથ્યા હોય તો એનેથી પામનારું સ્વરૂપ પણ મિથ્યા જ થયું. સાધન કરીને તમે બ્રહ્મ સ્થિતિને પામો છો. જો સાધન મિથ્યા છે તો બ્રહ્મે મિથ્યા થયું. સમજ પડી? થોડા ઘણા પાસે સાંભળી આવ્યો છો ને, એમાં ફસી ગયો છો. નીકળે માટે સ્વામિનારાયણ છે એ જ સાચું છે. કાંઈ નથી, સ્વામિનારાયણ સામણ કરો, એ કરશે ને મેળે, એનું કામ છે, ફરજ છે એનું. હલો, જીવ કોણ છે અને કેવા પ્રકારનો છે? જીવ ભાષણ સાંભળ્યો ને અત્યાર પછી ઓલા લોકો તો ફસાયેલા છે જ, કારણ કે કોઈ દી સુધરી નહીં. કેટલાય બધાને ઉંદર છે, સારું છે. જીવ સાંભળવા જાય છે, બધા ઇન્ટેલેક્ચ્યુઅલ નથી. સાંભળી લે, મજા આવી જાય છે. અમુક સમજ બે ચાર કલાક ઘાસ લઈને નીકળે છે, જ્ઞાન લે આવ્યા. બધે એવું જ છે, ભક્તિ માર્ગમાં એવું જ છે. સાત દિવસથી કથા એપન કર્યું કે હાસ આખી ભક્તિંતમણી પારાયણ પૂરી કરી, કાંઈ હોય નહીં. હલો, આવી કથા થાય છે ને એને જ કથા કહેવાય. યુ મસ્ટ કોન્ટ્રાડિક્ટ યોર બિલીફ. તમારી માન્યતા, રૂઢ માન્યતા લઈને બેઠા છે જન્મો જન્મથી ભગત છે, એના વિરુદ્ધ થઈ આવું જોઈએ. અરે, જરાય ભગત નથી, જ્ઞાની છે ને બેઠા છે, એને લાગવું જોઈએ કે જરાય જ્ઞાન છે ને, આ તો ખબર જ નથી. એને કથા કહેવાય જે ઉઘાડ થઈ જાય. વાદળાથી ઘેરાયેલો આત્મા છે, સૂર્ય નીકળે તો વાદળ આગા જાય અને પ્રકાશ થાય તો સાચી દ્રષ્ટિ આવે. હલો, અને તે જીવને બ્રહ્મપણું તે સ્વાભાવિક છે કે બીજા સમદમાજિક સાધનોથી પ્રાપ્ત થાય છે? અથવા તો વસ્તુતાય બ્રહ્મભાવથી રહિત એવા જીવને બ્રહ્મભાવની પ્રાપ્તિ ઔપચારિક કહેવા માત્ર છે? આ અમોએ પૂછેલા પ્રશ્નો ઉત્તર તમારે આપવા જોઈએ. આ પ્રમાણે શ્રીહરિના વાક્ય સાંભળીને તે શાસ્ત્રીઓ કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, સજાતીય વિજાતીય અને સ્વીય સ્વગત ભેદથી રહિત એક અદ્વિતીય બ્રહ્મ છે. સ્વગત, શ્રેય, સ્વગત, સજાતીય, વિજાતીય. વિજાતીય એટલે એક જાતિ, સજાતીય એટલે મનુષ્ય, મનુષ્ય સજાતી થયા. આ એનાથી વિજાતીય છે, બ્રહ્મ એટલે તેજયુક્ત છે. હલો, પાછી બે લાઈન, એક જ લાઈન. હે શ્રી હરિ, હે શ્રી હરે, સજાતીય વિજાતીય અને સ્વીય સ્વગત બેતી રહી. સ્વગત એટલે પોતે જ, એમ બેતી રહી એક જ અદ્વિતીય બ્રહ્મ છે. ભેદથી રહી, એમાં ભેદ સજાતી ને વિજાતી ન કહેવાય, અદ્વિતીય છે. આપણે અદ્વિતીય કેને કહીએ છીએ? મહારાજ, એના જેવું કોઈ નથી. એને ભજીને પામેલા એના તુલનાત્મક કહેવાય. બ્રહ્મ રૂપ થઈ ભજે પરબ્રહ્મને. આ નિષ્કળ સમય લખ્યું છે, ઓર્ડિનરી નથી, પાછળ બહુ જ્ઞાન છે એનું. બોલો. એમ શ્રુતિ પોતે જે બ્રહ્મનું લક્ષણ કહે છે તેમાં સજાતીય પદથી પોતાને તુલ્ય બીજો આત્મા
ચેતન નથી એમ નિષેધ કરે છે, વિજાતીય પદથી પોતાની બિન બીજી જડ વસ્તુ નથી એમ નિષેધ કરે છે, અને સ્વગત પદથી બ્રહ્મને વિશે આનંદાદિક ગુણોનો નિષેધ કરે છે. આનંદ નહીં, સ્થિર છે આનંદ નહીં. આનંદ તો થાય જો દુઃખનો અનુભવ હોય તો, એ સંદર્ભમાં કહે છે. આનંદ હોય યા દુઃખ હોય, દ્વૈત થઈ ગયું એટલે એ ના પાડે છે. હલો, હવે બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે કે બ્રહ્મ નિરાકાર છે, નિષ્ક્રિય છે, અંતવર્જિત, સર્વત્ર પૂર્ણ અને ક્ષર ભાવથી રહિત છે. ક્ષર એટલે માયા, અક્ષર એટલે માયા નહીં, ક્ષર એટલે માયા. ક્ષર ભાવથી રહિત છે, બ્રહ્મ છે, એમાં માયા છે જ નહીં. હલો, વિકારે રહિત, જ્ઞાન સ્વરૂપ, આનંદરૂપ, અમૃતરૂપ અને પર છે. હવે જગત કોઈ વસ્તુ છે કે સર્વતા તુચ્છ છે એ પ્રશ્નનો ઉત્તર કહે છે. ઉપર કહેવા પ્રમાણે બ્રહ્મને વિશે કે બ્રહ્મ બ્રહ્મા માયાથી અજ્ઞાનથી આ સમગ્ર દેખાય છે, વિવ્રતપણે બ્રહ્મની માયા એનાથી દેખાય છે. બ્રહ્મ માયાવી થયું, માયા એટલે અગાઈને પાછું ક્ષર ભાવ. ક્યાં ક્યાં ધ્યાન રાખવું પડે. હલો, ઉપર કહેવા પ્રમાણેના બ્રહ્મને વિશે કે બ્રહ્મા માયાથી અજ્ઞાનથી આ સમગ્ર દેખાય છે, વિગ્રહપણે જણાય છે અને આત્મકયની અદ્વિતીય આત્મભાવની અપરોક્ષ તથા સાક્ષાત્કાર થવાથી. જો અપરોક્ષ, પહેલી વાર આવ્યા શબ્દો, અપરોક્ષ અને સાક્ષાત્કાર એક જ થઈ ગયું. જે પરોક્ષ નથી, સાક્ષાત્કાર આંખની સામે દેખાય છે. હલો, આપણે કોણ દેખાય આંખની સામે? આ બેઠા હરિકૃષ્ણ મહારાજ. અપરોક્ષ છે ને સાક્ષાત છે. આ સંતમાં મહારાજ બોલ્યા, તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે, માનજો. તો આપણે આ રૂપે મળ્યા છે, છતાં આપણે અજ્ઞાનને લઈને એવી છે કે મનુષ્ય દેહમાં મળે ને પછી હાથ મેળવે ને આશીર્વાદ દે ને આપણે એવી ટેવ પડી ગઈ છે. નજર અને સમજમાં ભૂલ છે. ઓકે, આ જ છે, આ જ છે, મારા જ છે. હલો, અદ્વિતીય આત્મભાવની અપરોક્ષતા સાક્ષાત્કાર થવાથી એ સગળું આભાસ રૂપે જણાતું જગત નિવૃત્તિ પામે છે. માટે અવિદ્યાથી કલ્પિત હોવાથી તેમજ વિદ્યાથી નાશ પામતું, નિવૃત્તિ પામતું હોવાથી એ મિથ્યા જગત, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં પરમાર્થ સત વસ્તુ છે જ નહીં. બોલો, આ જવાબ દે છું મહારાજને. હલો, પરંતુ તેમાં ખ્યાતિ અને બાદ એ બંનેનો અન્વય સંભાવના ઘટે છે. બાદ આ શબ્દ શાસ્ત્રનો શું બાદ શબ્દ વાંચે એટલું પાછું. પરંતુ માટે અવિદ્યાથી કલ્પિત હોવાથી અવિજાતિ, અવિજાતિ ને અવિજાતિ, વિજાતિ એટલે ભેદ વાળું, વિજાતિ નહીં એટલે સજાતિ થયું. અહીં કેમ અવિજાતિ શબ્દ વાપરો? ચાલો હાલો 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 લાંબુ થઈ ગયું. આ પચાવું અને સમજવું ને ઇન્ટરેસ્ટ લેવો જ બોલા કરો. હલો, ના ના ચાલુ છે, બોલું છું. કેમ આવ્યા છે આ લોકો? તેમજ વિદ્યાથી નાશ પામતું, નિવૃત્તિ પામતું હોવાથી એ મિથ્યા જગત, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં પરમાર્થ સત વસ્તુ છે જ નહીં.
પરંતુ તેમાં ખ્યાતિ અને બાત એ બંનેનો અન્વય સંભાવના ઘટે છે, માટે તે અનિવચનીય છે. અન્વય વ્યતિરેક ને અન્વય, અન્વય સંભાવના એટલે નહીં ઘટે છે, વાંચી છેલ્લી રહે પાછી. પરંતુ તેમાં ખ્યાતિ અને બાદ, ખ્યાતિ એટલે એના વખાણ, બાદ એટલે એના વખાણ ને આ ન કરી શકે એમ, ખ્યાતિ અને બાદ એ બંનેનો અન્વય સંભાવના ઘટે છે. બંને બંને બંનેનો શું છે અન્વય? બંને એ બંનેનો અન્વય સંભાવના ઘટે છે. હા, અન્વયમાં એ સમજી શકાય એમ છે, નોખી રીતે નહીં. એનું અન્વય સ્વરૂપ સમજો તો જ ઓલું સમજાય. માટે તે અનિર્વચનીય છે. અનિર્વચનીય છે એટલે એ કહી નથી શકાતું. જો મારા જબડા છટકવા માગે છે, કારણ કે આ આમ કયો તો પ્રત્યક્ષ થયા, અને એમ ન કયો તો અન્વય વ્યતિરેકમાં અપરોક્ષ થયા, એટલે આ કહી દીધું અનિર્વચનીય. બ્રહ્મ કેવું છે? અનિર્વચનીય, શબ્દોથી ઓળખાય એવું નથી, અનિર્વચનીય છે ને. રસ્તો કાઢવાવાળા છે બધા. આપણે કેવું છે, જેને નિગમ નેતિ નેતિ કહી ગાય પ્રેમ સખી કે વર્ણ સુંદર રૂપ અનુપ જુગલ ચર ને ગમી દે ગુણ. તમે નેતિ નેતિ કહો છો, અનિર્વચનીય કહો છો, એ આ છે કે નખસિક પાછું એમ નહીં કે આ કહી દીધું મેં એટલે પછી એને રિક્વેસ્ટ કરે છે. નખસિક પ્રેમ સખી ના નાથ રોર માં રમી દે ગુણ. આ છે ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ સાથેનો ભક્તિ માર્ગ એટલે પ્રેમાનંદ. એકલો જ્ઞાન માર્ગ એટલે નિત્યાનંદ, એકલો શરણાગતિ માર્ગ એટલે મુક્તાનંદ. આ બધાના અનુભવ હોય તો ખ્યાલ આવે. જે અધ્યાસને કલ્પનારી અવિદ્યાનું અસ્તિત્વ માને તો બ્રહ્મને સદિત્ય ઠરે, એ અવિદ્યા પણ મિથ્યા છે એમ કહે તો તે મિથ્યા અવિદ્યાને કલ્પનારી બીજી અવિદ્યા માનવી પડે એમ અન્વસ્થા રૂપ દોષ ન આવે તે માટે કહે છે. તે જ આ અનાદિ અવિદ્યા માયા એમ પણ કહેવાય છે. માયા અવિદ્યા થઈ, જો માયા અવિદ્યા થઈ તો માયાને એ અવિદ્યા જ થઈ, કારણ કે માયાને એના સંદર્ભમાં જ લીધી છે બ્રહ્મ અને માયા. હાલો. અને તે નાશ દાસિતનો સદાસિત દાની તમ આસિત, તે સમય સૃષ્ટિના આરંભ સમયમાં આ જગત અસત સંસાર સુદવત સર્વતા તુચ્છ ન હતું. હા, હતું નહીં જગત, પેલા હતું નહીં, ઉત્પન્ન થયું. કોને કહ્યું? હલો. તેમ બ્રહ્મની પેટે સત પણ ન હતું, પરંતુ તમ સત અને અસત, તમ એટલે અંધાર અજ્ઞાન, સત સાચું, ન સત એટલે સાચું નહીં, તમમાંથી ઉત્પન્ન થયું છે અંધકારમાંથી. હલો. પરંતુ તમ સત અને અસત એ બંનેથી વિલક્ષણ અનિવચનીય માયા સ્વરૂપે અવિદ્યા સ્વરૂપે હતું એ સ્તુતિમાં સ્પષ્ટ જોવામાં આવે છે. હતું સ્તુતિમાં સ્પષ્ટ જોવામાં આવે છે. આપણે શું કીધું છે કે વિરાટ નારાયણની એને પ્રાર્થના કરી બ્રહ્માએ, તો વિરાટ નારાયણે કીધું તમે તપ કરો, તપ કરો. બ્રહ્માએ તપ કર્યું કેટલાય વખત સુધી, એક નાભી કમળમાંથી અંતને એટલું તપ કર્યું. પછી એને કીધું કે તમે સૃષ્ટિ કરો. આ બધું વેગ લાગે છે, સૃષ્ટિ કરો. કેવી રીતે કરું? તો પૂર્વે કલ્પમાં કરી હતી, આના પૂર્વે જે કરી હતી એની સૃષ્ટિ કરો. એટલે હતી ને પહેલાં આ વેદાંતિઓને ધોબી પછાડ આપવા માટે આ સેન્ટન્સ છે.
તમે કે વિરાટ નારાયણે કીધું એટલે એને કરી હતી. વિરાટ નારાયણે એને એ કીધું કે આગે જે કરી હતી કલ્પમાં એવી જ સૃષ્ટિ કરો આગલા કલ્પમાં, એટલે મનુનો કલ્પ એ 14 લાખ વર્ષનો, આગલા કલ્પમાં જે કરી હતી એવી જ સૃષ્ટિ પાછી કરો. બ્રહ્મા એનું છે એને પાછી સૃષ્ટિ કરી, ઈને ઈ સાબિત કરવા માટે છે એને કે છે ઈ, એના માટે આર્ગ્યુમેન્ટ છે. હાલો કેટલું છે હવે અહીંયા બંધ કરી દે, નહીં તો પછી મુંજાઈ રહેશું બધા. કાલે આવતા શનિવાર આવવાનું નામ નહીં એટલે ઓલા હું ગાવા માંડી થોડી થોડી. હાલો હવે જીવ સ્વરૂપ સંબંધી પ્રશ્નના ઉત્તર આપે છે કે શ્રીહરે, અગ્નિના તણખાઓ જેમ અગ્નિના અંશ ગણાય છે પણ તેથી વિજાતીય નથી, તેમ બ્રહ્મ જ પોતે પોતાની માયાથી અવિદ્યાથી તણખો ઠરી જાય છે. બ્રહ્મ ઠરે છે, કેટલી સિમિલી કોટી આપે છે લોકો. હલો ચણખો તો કેટલાય પડે ચણખા, એટલે આપણે શું કીધું કે જીવાત્મા છે દેહની અંદર, હૃદય આકાશની અંદર જીવાત્મા રહેલો છે અને જીવાત્માની અંદર આ ઈશ્વર રહેલા છે. તારેત માતાનો ભેદ છે, કોકમાં વધુ રહ્યા હોય કોકમાં ઓછા રહ્યા હોય, તારેતમાનો ભેદ એની ભક્તિ ઉપર છે આદા. બાકી છે એક કોઈ એક માઈ, એ ચણખો નથી, મારા પોતે છે. એટલે કીધું છે અબજી બાપાએ કે દરેક જીવ પ્રાણી માત્રમાં છે પણ અનાદિમુક્તમાં એ વ્યતિરેક રૂપે છે, અન્વય રૂપે નહીં, વ્યતિરેક રૂપે ઓ અન્વય રૂપે છે. ભેદ તારતમાનો ભેદ, આમાં આટલા આમાં આટલા આમાં આટલા આમ આટલા, એને કંઈ તકલીફ નથી પડતી આવું નોખા નોખા થવાનું. પછી અનાદિ મુક્ત છે જે એને ઓળખી ગયા છે કે જે એના મોકલેલા છે, મહારાજને મોકલેલા હોય એને કંઈ આવું ન હોય, પણ મહારાજ આજ્ઞા કરે નારાયણભાઈ જેવાને કે ભાઈ તમે જે એના સત્સંગ વધારો કાંઈ કયો સાચું જ્ઞાન આપો, એના મોકલેલા હોય એમાં એ પોતે હોય, એટલે નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર આશીર્વાદ દે એ ફળે. એ કાંઈ ન કહે ભલે મારા દાદી છે કરશે એમ કહી દે, ઓલા બતાડી દે કે એમ કરો 12 મહિને 11 કરી નાખો. પંડિતો એવું બતાડે, આ જે પંડિતો છે ને એવા આપણામાંય પંડિતો હોય 11 કરો ને થોડાક ધોતી ઓઢાડી દેવો સંતોને, અને હરિકૃષ્ણ મહારાજનો થાળ કરી આવ્યો પૂનમ ભરલ્યો 12 મહિનાની. આવું બધું કહેનારા આ છે રે, તારા પાસે સ્વામિનારાયણ હતા હાથ મૂકીને કહી દે જા ઓગ્યા, હિંમત રાખ છે એને ખબર નથી. એના માટે ત્યાગ કર્યો હોય, એના માટે વૈરાગ હોય, એના માટે નિયમ પાળતા હોય, એને પોતાને કોન્ફિડન્સ નથી કારણ કે ચણકો છે ભડકો નથી. હલો અગ્નિના તણખાઓ જેમ અગ્નિના અંશ ગણાય છે પણ તેથી વિજાતીય નથી, તેમ બ્રહ્મ પોતે પોતાની માયાથી અવિદ્યાથી જીવરૂપે નાના પ્રકારે અનેક પ્રકારે જણાય છે. એ હરે, તે જીવો પ્રથમ તો બ્રહ્મરૂપ બ્રહ્મ જ હતા, તે જીવભાવે પામેલા છે. જીવભાવને પામે કેમ પામે ભાઈ, ખામી હતી એમાં કઈ? હલો તો પણ તેઓ સાધન કરવાથી ફરીથી પાછા બ્રહ્મરૂપ બ્રહ્મ થશે. થશે બસ, આશ્વાસન આપ્યું પાછા બ્રહ્મ થઈ જશે. તો તમે બોલો છો કે અહમ બ્રહ્માસ્મિ, એ તો મંત્ર છે એનો અહમ બ્રહ્માસ્મિ. ને આપણો મંત્ર શું છે? બ્રહ્માહમ, હું બ્રહ્મ છું. સ્વામિનારાયણ દાસોસ્મિ બ્રહ્માહમ, સ્વામિનારાયણ દાસોસ્મિ એનો દાસ છું. આ એક મારા 108 નામ બોલ્યા હોય ને આ તો રહેતા રહેતા એનું બળ આવે. સમણ 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 50 માળાને લેવાની જરૂર નથી, આ એક જ માળા લ્યો 108 મણકા. એ 108 મણકા એટલે કે રે પાડે એટલે પાછું બીજી વાર ફેરવું હોય તો 108 નું છે. બાકી આ જ માળા ફેરવા જોઈએ. બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસું તો બુદ્ધિ ખીલે. આપણે મહારાજના તેજરૂપ જીવાત્મા છે,
આપણા જીવનની અંદર મહારાજ સાક્ષાત બિરાજમાન છે, એ સ્વામિનારાયણ દાસો સ્મિત. હલો, કેટલું છે બાજી? હવે એમ તો ઘણું છે, કીધું ત્યાં સુધી પતાવું. પછી ગુરુએ બતાવેલા ઉપદેશ કરેલા સમદમાદિક સાધનો થી અને ગુરુની સમદમ એટલે ઉપવાસ છે આ બધું સમદમાદિક સાધનોથી અને ગુરુની પ્રસન્નતાથી બ્રહ્મરૂપતાને પામી જાય છે. પાછા ઈ નહીં જીવ પાસે પામી જાય છે. શું કામ જીવ? શ્રી પતેમ શ્રી ધરમ સરદે વિશ્વરમ ભક્તિ ધરમ આત્મજમ વાસુદેવ માધવ. બધા બોલવા માંડી ગયા. બોલો બ્રહ્મ સ્વામિનારાયણ દાસો શ્રી બોલો બધા સ્વામિનારાયણ જલ્દી પતાવો. શ્રી પતમ શ્રી ધરમ હાલો સજાન સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન.